તબીબી જગત દિન પ્રતિદિન પ્રગતિ કરતું જાય છે ત્યારે મેડિકલ સાયન્સ ક્ષેત્રે થતી નવી નવી શોધોના આદાન પ્રદાન માટે ફિઝિશિયન તબીબોની દર વર્ષે એક કોન્ફરન્સ યોજાય છે આ કોન્ફરન્સ આ વર્ષે ભુજમાં પ્રથમવાર યોજાઈ છે બે દિવસીય કોન્ફરન્સમાં ગુજરાત ભરના ગુજરાતભરના થી વધુ ફિઝિશિયનોએ હાજરી આપી છે ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત કોન્ફરન્સમાં ડોક્ટર શશાંક જોશી ડોક્ટર પરેશ શા ડોક્ટર અરુણ વોરા ડોક્ટર બંદુકવાલા સહિતના તજજ્ઞોએ વિવિધ વિષયો પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું એમડી મેડિશિયન અને ફિઝિશિયનને લગતી ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદય રોગની બીમારી કિડની તેમજ ફેફસાની બીમારીઓ સહિતના જુદા જુદા રોગો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી ટાઉન હોલમાં યોજાયેલી કોન્ફરન્સની સાથે ટાઉન હોલના પ્રાંગણમાં વિવિધ ફાર્મા કંપનીઓ સાથે હોસ્પિટલોના સ્ટોલ પણ લગાડવામાં આવ્યા હતા વીસ જેટલા સ્ટોલ મારફતે નવી દવાઓ અને ટેકનોલોજી ઉપરાંત હોસ્પિટલોની સુવિધા બાબતે માહિતી અપાઈ હતી અહીં ખડા કરાયેલા સ્ટોલની મુલાકાત પણ કોન્ફરન્સમાં આવેલા તબીબોએ લીધી હતી કચ્છમાં પ્રથમવાર યોજાયેલી રાજ્ય સ્તરની ફિઝીશિયન કોન્ફરન્સ માટે ચેરપર્સન ડોક્ટર મહાદેવભાઈ પટેલ તેમજ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડોક્ટર પી એન આચાર્યના નેતૃત્વમાં છેલ્લા બે મહિનાથી વીસ જેટલા તબીબોની ટીમે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી એટલે એકચ્યુઅલી આ ગુજરાત ફિઝિશિયન કોન્ફરન્સ છે એટલે આખા ગુજરાતના ફિઝિશિયનો ભેગા થાય અને અમારી જે સ્ટેટ લેવલની બોડી છે એ ઓર્ગેનાઇઝ કરે અને આ વખતે ભુજને આનો લાભ આપ્યો છે એટલે અમે અહીંની જે વીસ જણની ટીમ છીએ એ આના માટે બે મહિનાથી તૈયારી કરીએ છીએ અત્યાર સુધી એકસો સિત્તેર રજીસ્ટ્રેશન થઈ ગયા છે હજી તો આવતા જ હશે જેમ જેમ બહાર બાય ટ્રાવેલ કરતા હોય એ રીતે અને કાલે બી હજી થોડા આવશે અને બોમ્બેથી ચાર સ્પીકર આજે આવ્યા છે અને કાલે બીજા આવશે વધારે અને એકંદરે રિસ્પોન્સ બહુ સારો છે